दम्बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदना प्रफुल्लाम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराद्मनाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान की जय श्री हरि कृष्ण महाराज की जय श्री घनश्याम महाराज की जय बधाई भक्तों ने थी जय स्वामी नारायण सदगुरु निष्कुळानंद स्वामी धीरज आख्यान ग्रंथ नी अंदर कड़ू साठ एमां छेल्ले कथा लखे छे जयदेव कविना राजा शिष्य थया छे जयदेवे चोर लोको ज्यारे भिक्षा मांगवा आवे छे सदाव्रत मां त्यारे सदाव्रतनी मालिकी जयदेवनी होवा छता जयदेवजी एमना प्रत्ये दया राखे छे सारा भोजन करावे छे चार थी पांच दिवस रहेवा माटेनुं निमंत्रण आपे छे साथोसाथ ज्यारे ए रहेवा तैयार नथी चोर लोकोए जयदेवने खूनी गण्या छे जयदेव थी भय पाम्या छे अने त्यारे चोर लोको पाछा जवा तैयार थाय छे त्यारे जयदेव एमने संतना रूप में जोई बे गाड़ा घऊ मोकलावे छे गाड़ा वड़ाने कृतज्ञ चोरो जयदेवना विषे झांपड़ो छे आवा शब्दों ज्यारे बोले छे त्यारे पृथ्वी फाटे छे आ वातना समाचार ज्यारे जयदेवजीने मळे छे त्यारे पृथ्वी साथे पोताना ठूठा हाथ अने पग घसवा लाग्या छे અને ભગવાનને વારે વારે પ્રાર્થના કરે છે કે પ્રભુ તમે આમ કેમ કર્યું આવા દયાળુ જયદેવ એના હાથ પગ સારા થયા છે નિષ્કુળાનંદ સ્વામીએ અહીંયા આગળ એવું લખ્યું કે ભગવાનને આવા ભક્ત જે ક્ષમાવાળા છે જેટલા વાલા છે એટલા બીજા કોઈ વાલા નથી આવું સ્વામીએ લખ્યું ધીરજ આખ્યાનના 21 આખ્યાનો કેતા 21 પરોક્ષ ભક્તો પુરાણોમાં લખેલી ઋષિમુનિઓ અને રાજાઓ આદિકની કથાઓ અહીં સ્વામીએ આખ્યાનોની પૂર્ણાહુતિ કરી છે હવે સ્વામી ધીરજ આખ્યાન ગ્રંથનો આખો બીજા ચાર કડવા પદ એના પછીના પદોમાં સાર સ્વામી આપણને બધાયનો કહેશે પદ 15 ક્ષમાવંત સંત अत्यंत सुख भोगवे पामे दुख क्षमानी खोटवाड़ा सोनु रूप जेम सहे गना गावने सोनु रूप जेम સહે ગના ગાવને રે જોઈએ કાચને વળી રખવાડા જોઈએ કાચને વળી રખવાડા ક્ષમાવંત સંત અત્યંત સુખ ભોગવે પામે દુઃખ ક્ષમાની
ખોટવાળા નિષ્કુળાન સ્વામી પદ 15 ની અંદર એમ લખે છે જે ક્ષમાવંત સંત છે સંતનું મોટામાં મોટું આભૂષણ હોય તો દયા અને ક્ષમા છે જે સાધુમાં દયા ન હોય અને જે સાધુમાં ક્ષમા ન હોય એ હજુ સાધુતાના પૂર્ણ લેવલ સુધી પહોંચ્યો નથી સાધુ હંમેશા ક્ષમાવાળો જ હોય પૃથ્વી કરતાં પણ જેમાં વિશેષ ક્ષમા હોય એનું નામ સંત છે પૃથ્વી તો કેટલાનું સહન કરે છે કેટલાનું સહન કરે છે આ પૃથ્વી એ અધર્મ માટે નથી ટકી ધર્મ માટે ટકી છે આ પૃથ્વી ધર્મ અર્થ કામ અને મોક્ષે ચારે પુરુષાર્થની સિદ્ધિ થાય જીવાત્માને એને અર્થે ટકેલી છે અધર્મીઓ માટે આ પૃથ્વી ટકેલી નથી અધર્મી માટે આ પૃથ્વી સર્જાની નથી છતાં પણ આ પૃથ્વી ઉપર અધર્મી લોકો છે પૃથ્વી ઉપર પાપના ભાર ભરે છે આ પૃથ્વીને ખેડૂત જ્યારે હળ ચલાવે છે ત્યારે ખોદે છે એક જગ્યાએ નથી ખોદતો એકરોમાં ખોદે છે મશીનોથી ખોદે છે બળદથી ખોદે છે તો પણ પૃથ્વી એને જમવાનું અનાજ આપે છે આમ તો પૃથ્વીને ખોદે એટલે પૃથ્વીને ચીર્યા બરાબર જ છે ને શરીર ચીર્યા બરાબર જ છે એના શરીરને ચીરે એના શરીરના પણ પ્રાણ પૂરે એનું નામ પૃથ્વી છે એ પૃથ્વી કરતાં પણ કરોડો ઘણી ક્ષમા જેમાં છે એનું નામ સંત છે જે પૃથ્વીને પણ સંતની ક્ષમા જોઈને પ્રેરણા મળે છે એ સાચા સંત છે ધરતીને પણ જે સંતની ક્ષમાને જોઈને હિંમત અને બળ મળે છે જીવાત્માઓના કુકર્મને સહન કરવાની એનું નામ સંત છે પૃથ્વી પણ જેની પાસેથી ઉપદેશ લઈ શકે એનું નામ સંત છે એવા ક્ષમાવાળા સંત છે એ અત્યંત સુખને ભોગવે છે અત્યંત સુખને ક્ષમાવાળો જે છે એને આ જગતનું કોઈ દુઃખ ક્યારેય પણ ચલાયમાન નથી કરી શકતું આ દુનિયાનો ગમે એવો દુષ્ટ વ્યક્તિ હોય એ ક્ષમાવાળાને ક્યારેય દુઃખી નથી કરી શકતો ક્ષમા છે ભગવાન બુદ્ધ ચાલ્યા જાય છે અને ભગવાન બુદ્ધને એક વ્યક્તિએ સામે આવીને એટલી ગાળો દીધી એટલી ગાળો દીધી બોલો બોલતા થાકી ગયો પણ ભગવાન બુદ્ધ એની સામે જોઈને ખાલી હસ્યા કર્યા પછી ઓલો ભાઈ થાક્યો એટલે એ થોડો આમ કે આને તો કાંઈ અસર જ થતી નથી એમ કરીને હટી ગયો થાકીને ત્યારે ભગવાન બુદ્ધના શિષ્ય આનંદ હતા એને કીધું કે ભગવાન તમને આ વ્યક્તિ આટલી બધી ગાળો દીધી તો પણ તમે એનો પ્રત્યુત્તર ન આપ્યો એનો પ્રતિકાર ન કર્યો અને તમે મંદમંદ હસી રહ્યા છો તો તમે એવું શું વિચાર્યું ત્યારે ભગવાન બુદ્ધ કહે છે આનંદ આપણે કોઈ દુકાને ગયા હોઈએ તો દુકાનમાં જે માલ હોય એ દુકાનદાર ધરે પણ માલ લેવો કે ન લેવો એ તો તમારી મરજી છે એમ એની દુકાનમાં ગાળોરૂપી માલ હતો એને માલ એનો ઠાલવ્યો આપણે ગ્રાહક છીએ લેવું કે ના લેવું એ આપણા હાથની વાત છે ભગવાનના જે જે મોટા પુરુષો થયા એની પાસે કંઈક આપણા કરતાં જ્ઞાનના લોચન કંઈક જુદા હતા લોચન એટલે આંખો આપણી આંખો જે જોવે છે એના કરતાં જ્ઞાનીની આંખો જુદી રીતે એને જોતી હોય મુક્તાનંદ સ્વામી કે શબ્દ સર્વ આકાશનો ભાગ છે કોઈ આપણને કંઈ કહી દીધું તે શબ્દ જ્યારે આપણે ચોંટાડીએ છીએ કે મને આમ કીધું ત્યારે એ શબ્દ ચોંટે છે ને શબ્દ સામેથી તો કોઈને લેબલ નથી લગાડી દેતો ને કોઈ વ્યક્તિએ કીધું કે તું મૂરખ છો તો કંઈ મૂરખ શબ્દ આપણા શરીર ઉપર કે આપણા આત્મા ઉપર ક્યાંય ચોંટી જાય છે નથી ચોંટતો તું મૂરખ છો એવું કદાચ કોઈ લાખ વખત આપણને કીધું પણ એ શબ્દ ગયો આકાશમાં આપણી પાસે તો આવ્યો નથી આપણને કંઈ ચોંટ્યો નથી
પણ એને પકડીને ચોંટાડે છે કોણ? આપણે પોતે જ. મને મૂરખ કીધો, મને મૂરખ કીધો, મને મૂરખ કીધો. આજે હવાર ઉઠ્યો ને તરત મૂરખ કીધો. આમ આપણે પોતે એનું મનન, ચિંતન, નિધિધ્યાસ કરીને આપણા આત્મા સાથે ચોંટાડીએ છીએ કે હું મૂરખ નથી, હું હોશિયાર છું. ભાઈ, તું હોશિયારેય નથી ને તું મૂરખેય નથી. તું મૂરખ અને હોશિયાર બંનેથી પર છો. હોશિયાર છે એ પણ દેહનો ભાવ છે, મૂરખતા છે પણ એ દેહનો ભાવ છે, આત્મભાવની અંદર નથી. મૂરખતા આત્મભાવમાં નથી, હોશિયારી આત્માના ભાવની અંદર, તો કેવળ પરમાત્માનો આનંદ જ છે. બંને સ્વરૂપ, હોશિયારને પોતાનું સ્વરૂપ માનવું. કોઈ આપણને કીધું તું બાહોશ અને હોશિયાર છો, શક્તિશાળી છો, બહુ બુદ્ધિવાળો છો, તું બહુ કાર્ય કરી શકે એવો છો, એનાથી કાંઈ ફૂલાઈને ફુગ્ગો થવાની જરૂર નથી. અને કોઈ કે તું અક્કલ વિનાનો છે, તું કંઈ કરી શકવાનો નથી, તું હાવ આવો છો, તો કંઈ આપણે એની અંદર કરમાઈ જવાની જરૂર નથી. બંને દેહના ભાવ છે. ડાપણ અને ભોળપણ બંને દેહના ભાવ છે. દેહના ભાવોથી પર જેની દ્રષ્ટિ પહોંચે એ જ્ઞાનીની દ્રષ્ટિ કહેવાય, એને જ્ઞાનીના લોચન કહેવાય. અને એવો જે જ્ઞાની છે એ જ સદા સુખી થઈ શકે છે. જે એવો જ્ઞાની નથી એ કોઈ દી સુખી નથી થવાનો, કોઈ દિવસ નથી થવાનો. જેને વાતે વાતે ધોકો થાય એ કોઈ દિવસ સુખી નથી થવાનો. ભૂલો, દેહ ભાવને ભૂલો. પોતાના કર્તવ્ય ઉપર આપણે નજર રાખીએ, પોતાના લક્ષ ઉપર નજર રાખીએ. જેને પોતાનું કર્તવ્ય અને પોતાનું લક્ષ આ બે જ દેખાય છે એ આ પદને લાયક બની શકે છે. જેને પોતાનું કર્તવ્ય અને લક્ષ નથી દેખાતું એ ક્યારેય આ પદને લાયક નથી બનતો. સાચા સંત જે છે એ ક્ષમાવંત હોય. ક્ષમાવંત એટલે ક્ષમાનો નિધિ, ક્ષમાનો સમુદ્ર હોય. ક્ષમાનું ખાબોચ્યું ના હોય, એવું ના હોય કે આટલા પ્રકારના એની ઉપર તમે પ્રહાર કરો તો એ ક્ષમા કરી શકે, પણ આટલાથી વધારે ના કરી શકે એવું ના હોય. ક્ષમાવંતનો અર્થ જે છે એની પાસે ક્ષમાનો ભંડાર હોય, ક્ષમા આપી દે એવા હોય સાચા સંત. અને એના કારણે જે સદા સુખી હોય છે, ભલે ઉપરથી કદાચ દુઃખ જેવું દેખાતું હોય પણ એ સદાય અંતરમાં સુખી હોય છે. કારણ કે એને કોઈનું ક્યારેય ભૂંડું કરવા પ્રયત્ન નથી કર્યો હતો. ક્ષમાવંત જે છે, પૂજ્યપાદ ગુરુજીના હૃદયની અંદર અપાર ક્ષમા, ક્ષમાને ક્ષમા દેખાય. કારણ કે એવા મોટા પુરુષો હોય એને અનેક પ્રકારના અપરાધીઓ એના અપરાધ કરતા હોય, મનથી, કર્મથી, વચનથી, વર્તનથી, અભાવથી, અવગુણથી, દ્રોહથી, ઘણી બધી પ્રકારથી કરતા હોય. બધાની અંદર સદાય સર્વનું હિત ઈચ્છે એવી ભાવનાના સ્પંદનો પડે પડે જેના હૃદયમાંથી પ્રગટ થાય એવા સંત મળવા દુર્લભ છે. દુઃખ કોણ પામે છે? ક્ષમાની ખોટવાળા. જે ક્ષમા નહીં આપી શકે, કોઈ મૂરખ કીધા, કોઈ બુદ્ધિ વિનાના કીધા. તમે છો ખરેખર મૂરખ નહીં, તમે સારા છો, સમજી શકો છો કોઈ પણ વાતને. પણ કોઈએ મૂરખ કીધા અને આપણે હવે એને ક્ષમા નથી આપી શકતા, કોઈએ વર્તન કંઈ આપણી સાથે અજુગતું કર્યું આપણે એને ક્ષમા નથી આપી શકતા, તો કોઈ દિવસ આપણે સુખી ના થઈએ અને સામેવાળો પણ સુખી ન થાય. ગોપાળન સ્વામી કીધું, ક્ષમા મોટાને આભૂષણરૂપ છે અને નાનાને, અરે મોટાને શોભારૂપ છે અને નાનાને સુખરૂપ છે. સોનું રૂપું જેમ સહે ઘણા ઘાવને રે. સોનું છે ને એ ગમે એટલા ઘાવને સહન કરી શકે છે. ચાંદી છે એ ગમે એટલા ઘાવને સહન કરી શકે છે. જોઈએ કાચને વળી રખવાડા, પણ કાચને ઘા મારો તો શું થાય? ટુકડા થઈ જાય. કાચને તો હું ઘણી વખત કહું છું, કાચનું કંઈ હોય ઘરમાં તમારે, તો જેવું એ કાચનું કોઈકે ઉપાડ્યું અને આપણે એને આ બેઠા છે એટલે આપણે તરત પહેલો શબ્દ બોલશું, પડી ના જાય, જોજો 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 જોજો, હાચવજો, એમાં જો ઠોકર વાગી ગઈ ઓલાને તો તરત જ બોલીશું, જોજો જોજો, કાચ છે કાચ. આપણે બોલતા બોલતા તૂટી જઈએ, એનું નામ કાચ. આપણે કેવા સંત છીએ, આપણે કેવા ભક્ત છીએ, થોડું વિચારીએ તો.
આપણી માટે આપણી સાચવણી કરવાવાળાને એવું તો કાંઈ નથી વિચારવું પડતું ને, જોજો તૂટી જશે, જોજો તૂટી જશે, જોજો આમ થઈ જશે. આવી રીતે જેને સાચવવો પડે ને, એ હજુ સાચા સંતના માર્ગે ચાલ્યો નથી, સાચા ભક્તના માર્ગે પણ ચાલ્યો નથી. માટે કાચના રખવાડા હોય, સોનાને રૂપાના રખવાડા ના હોય, સોનું અને રૂપું ગમે એટલા ઘાવ ખાય તોય પણ સોનું ને રૂપું એ સોનું ને રૂપું જ રહે છે. એની કિંમત ક્યારેય ઘટતી નથી, એને એનો રસ ક્યારેય ઘટતો નથી, એની ચમક ક્યારેય ઘટતી નથી. જેટલા ઘાવ ખાય એટલી ચમક વધે પણ ઘટે નહીં. જ્યારે કાચના ટુકડા તો કાચના વાસણ તો તૂટી જાય અને ટુકડા થાય પછી કેવી દશા થાય એ સ્વામીએ લખ્યું છે. રૂપા સોનાના ભૂષણ સહુ પહેરી ફરે, એ તો અંગો અંગમાં શોભાય આપે. કાચ ભાંગે તો કામ આવે નહીં રે, કટકા કોઈકનું તન કાપે. ક્ષમાવંત સંત અત્યંત સુખ ભોગવે, પામે દુઃખ ક્ષમાની ખોટવાળા. રૂપા સોનાના આભૂષણ પહેરીને બધાય ફરે, અંગો અંગની શોભા આપે, રૂપું ને સોનું છે એમ, એવા ક્ષમાવાળા સંત અને ભક્ત છે ને, એ જેની પાસે હોય, જેની બાજુમાં હોય ને, એને શોભાડી દે. એવા ક્ષમાવાળા સાધુ બીજાને શોભાડે, બીજાને શોભાડે. એ પહેરવું બધાને સુખરૂપ થાય, એવા ક્ષમાવાળા સાધુ સાથે રહેવું બધાને સુખરૂપ થાય, એવા ક્ષમાવાળા સંતની સાથે બધા રહી શકે. પોતાની ભૂલ થતી હોય, થાય, પણ એવા ક્ષમાવાળો સંત અને ભક્ત હોય ને, એ બધાને પોતામાં સમાવી લે, એ બધાને પોતામાં સમાવી લે, એ પોતે દુઃખને સહન કરીને બધાને સુખિયા કરી દે, એ બીજાના ઘાવ સહન કરીને, બીજાના ઘાવ સહન કરીને બીજાને જ્યારે વાગે ત્યારે એને રૂજ આપવા માટે જાય, એને પાટાપિંડી કરવા માટે જાય, આ ક્ષમાવાળા સાધુ છે. એની ભેગા રહેવું બધાય સુખિયા થઈ જાય. વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે, પાંચ સાધુને માનસાએ કરીને જેને રાખતા આવડે એની પાસે સાધુ સુખે રહે. માનસાએ કરીને રાખતા આવડે તો સુખે રહે, સુખે. અને એ માનસાય એ શું છે? ક્ષમા છે, એ જ માનસાય છે. ક્ષમા રાખવી પડે. પાંચ હરિભગતને સાચવવા હોય ને અને પાંચ સંતને સાચવવા હોય છે ને, ત્યારે એની અંદર ક્ષમા ઢગલા બંધ જોઈએ. એ જ સાચવી શકે છે, એ જ બીજાના હૃદયને જીતી શકે જેના હૃદયમાં ક્ષમા નથી. પડે પડે મારું આમ ને મારું આમ ને મારું આમ ને મારું આમ જ હોવું જોઈએ ને, મારું આમ જ થવું જોઈએ ને, હું તો આમ જ છું ને, આવા બધાય મનના તરંગોમાં જીવવાવાળો જે છે ને, એ ક્યારેય પોતે સુખી નથી થતો અને પોતાનો સંગી છે એને સુખી નથી રાખી શકતો, બેય નથી થતું. કારણ કે એ હંમેશા એ ખરેખર જેવો છે એવો છે નહીં, જેવો જોઈએ એવો છે નહીં, માની બેઠો છે પોતાને જેવો નથી એવો, અને અપેક્ષા રાખે બીજા પાસે કે હું આવો છું એવું તમે મને માનો. હવે ઓલા ન માને ત્યારે એ દુઃખી અને ન માનવાવાળા પણ દુઃખી, બંને દુઃખી થાય. ક્ષમાવાળામાં બે સુખી થાય. કાચ ભાંગે તો કામ આવે નહીં, કાચ ભાંગે ને તો કામ જ ના આવે. એ શું કરે? કટકા કોઈકનું તન કાપે. જે ક્ષમા વિનાનો છે ને, દયા વિનાનો છે ને, એ તો ભાંગે ને તોય કેટલાને કાપી નાખે. એટલે જો તમે મોટા મોટા સદગુરુઓ, મોટા મોટા સત્પુરુષો જે થયા, એવા સોના જેવા ચાંદી જેવા જીવ હોય ને એને તાવે, પણ કાચના ટુકડા જેવા હોય ને એને ન તાવે. એવા સોના ને રૂપા જેવા હરિભગત હોય ને એને તાવે બરાબર, એને વઢે ખરા, ખીજે ખરા, એને 50 માણસ વચ્ચે ઉતારી પાડે ખરા, પણ જે કાચના ટુકડા જેવા હોય ને એને અડે જ નહીં, એને કંઈ કહેવાય જ નહીં. કારણ કે ભાંગે તો કેટલાને વાગે, એ ભાંગી જાય ને તોય વાગે. ધ્યાન રાખવું પડે, એને બહુ સાચવવા પડે. એવું છે, સર્પ સિંહ સ્વભાવ વાળા સંત શિયા,
જેની પાસે જાતા પગ પડે પાછા, એને સાધુ જ ના કહેવાય. સર્પ જેવા સ્વભાવ હોય, ગમે તેને ગમે ત્યારે ડંખ મારી શકે, ગમે તેને પેલો સિંહ જેમ ગમે ત્યાં પંજો મારીને ફાડી ખાય, એમ ગરીબ ભગવાનના સંત ભક્ત હોય, સ્વભાવથી ગરીબ હોય, એના હાથમાં સત્તા ન હોય, એના હાથમાં કોઈ ચલન ના હોય. હમણાં જ હરિચરણ સાગરમાં આવ્યું હતું, એના હાથમાં કોઈ ચલન નથી, સત્તા નથી, કોઈ મોટપ એને આ લોકની નથી મળી, પાંચ માણસો આ સમાજમાં કોઈ એને પૂછે એવા નથી. એને કોકને આધીન થઈને રહેવાનું છે, કોકને આધીન થઈને સેવા કરવાની છે, કોઈ કે એવું એને કરવાનું છે. એવા સંતો ભક્તો હોય ને, એનાથી છે ને જેના હાથમાં સત્તા હોય ને, થોડો પાવર હોય ને, અને થોડા આગેવાન ગણાતા હોય ને, એવા જે સંતો ભક્તો હોય ને, એને બહુ બીવું, બહુ બીવું, અઢળક બીવું. એટલે એટલું બધું બીવું, એટલું બધું બીવું કે રખે મારાથી આવા ગરીબ કોઈનો દ્રોહ ના થઈ જાય, રખે મારાથી આવા કોઈ ગરીબ સંતો ભક્તોનો મારા સ્વાર્થ માટે, મારા અહમના પોષણ માટે, મારા માન મોટપને એ કીર્તિને યશ માટે કંઈક આવા સંતો ભક્તોનું કાંઈક મારાથી શોષણ ન થઈ જાય, ખોટો ઉપયોગ ના થઈ જાય, મિસયુઝ ના થઈ જાય, એનું બહુ ધ્યાન રાખવું. જે કોઈના હાથમાં થોડીક આગેવાની મળેલી હોય, થોડી ઘણી આગેવાની, જે કોઈના હાથમાં થોડી ઘણી સત્તા મળેલી હોય, સત્સંગની સેવારૂપી સત્તા, સત્સંગની સેવારૂપી આગેવાની, સત્સંગની સેવારૂપી મોટાઈ, ઘણી વખત સેવારૂપ શબ્દ નીકળી જાય છે અને કેવળ મોટાઈ રહી જાય છે, કેવળ આગેવાની રહી જાય છે, કેવળ વટ રહી જાય છે, કેવળ સત્તા રહી જાય છે. આના કારણે ઘણી વખત ધ્યાન ન રાખતા સર્પ અને સિંહ જેવા સ્વરૂપો સમયાંતરે થઈ જાય છે. પ્રથમ ન પણ હોય, પણ એ વિચારરૂપી દોરીને પકડેલી ન હોય તો સમયાંતરે એ સ્વરૂપો સર્પ અને સિંહમાં પરિણમી જાય છે, અને એનો સ્વભાવ પછી ડંખીલો થઈ જાય છે, ડંખ જ મારે. સત્તા કોઈકના હાથમાં હોય તો સત્તા એના હાથમાં છે એટલે કોઈકને કંઈક જોઈતું હશે, કોઈ બીમાર પડ્યા છે એને કંઈક જોઈએ છે, તો એની પાસે જશે, કહેશે કે મારે આવી વસ્તુની જરૂર છે. હવે સત્તાવાળો હશે અને જો એને ખબર નહીં રહી હોય કે સેવારૂપી સત્તા છે, સેવા રૂપમાં મળેલી સત્તા છે, આ સેવા કરવા માટે મળેલી સત્તા છે, એ અનુસંધાન નહીં હોય તો ઓલાને શું કહેશે, હાલ તો થા હમણાં ક્યાં આવ્યો, આવ્યો ચીકુનું જ્યુસ પીવું છે તારે, જા, આમ કહી દેશે. કારણ એક જ છે, સાનો વટ આવી ગયો, સત્તાનો. ગોપી ભટ્ટને અમદાવાદનું જ્યારે મહારાજે બધું કારભારું લખી આપ્યું ને, લેખ કરી આપ્યો, અને નરનારાયણ દેવની સેવા પણ કરે અને નરનારાયણ દેવની તમામ સંપત્તિનો વહીવટ પણ કરે, એ ગોપી ભટ્ટને સોનાની ચાખડીઓ પગમાં આવી ગઈ. એ ગોપી ભટ્ટને અહંકાર આવી ગયો, બીમાર સાધુ સામે પણ જોતા નહોતા, એટલો બધો અહંકારી બની ગયો. શ્રીજી મહારાજને બ્રહ્માનંદ સ્વામી દ્વારા ને સુરા બાપુ દ્વારા કપટ કરીને લેખ પાછો લેવો પડ્યો, નહીં તો કોર્ટમાં જાય. આ સર્પ ને સિંહ જેવા હોય એની કોઈ પછી એની પાસે કાંઈ બુદ્ધિ જાજી હોય નહીં, એની બુદ્ધિ તો ખલાસ જ થઈ ગઈ હોય, ટોટલી ખલાસ થઈ ગઈ હોય, સત્સંગનું મમત્વ હાવ ખલાસ થઈ ગયું હોય, કાચના ટુકડા જેવા હોય, તે કોર્ટમાં જાય એવું મહારાજને બીક લાગી, મહારાજ કે આરો આની પાસે દસ્તાવેજ લખેલો આપ્યો છે એ તો લેવો જ પડશે પાછો, તે બ્રહ્માનંદ સ્વામી અને સુરા બાપુ બેયને આવડે આ બધું કપટ કરીને લીધું અને દસ્તાવેજ આખો કાગળમાં લખેલો ફાડી નાખ્યો, તામ્રપત્રમાં લખી આપ્યો છે ને તમને એટલે અત્યારે ફાડી નાખીએ છે, ફાડી નાખ્યો, અને ફાડી અને પછી ગોપી ભટ્ટને કીધું કે હવે તારા હાથમાં કોઈ સત્તા નથી, ગરીબડો થઈને રહેવા માંડ, નહીં તો આ દરવાજો છે ખુલ્લો, આમ કરવું પડ્યું. સર્પ ને સિંહ જેવા જે છે ને એ બહુ ભારે હોય, અને એ સર્પ ને સિંહ જેવા સ્વભાવ સત્સંગમાં રહ્યા થકા, આ કથા કાંઈ દુનિયાના સર્પ સિંહો માટે નથી લખી, આ કથા જે લખી છે ને એ મારા ને તમારા અહીં સર્પ ને સિંહ જેવા સ્વભાવ ના થાય ને એના માટે લખી છે, એના માટે લખી. ને સર્પ ને સિંહ જેવા સ્વભાવ થાય કોના, જેના હાથમાં સત્તા હોય, આગેવાની હોય, થોડી મોટાઈ હોય, પાંચ જણ પૂછતા હોય, એના જ થાય.
જે ગરીબડો થઈને રહેતો હોય ને, સર્પને સિંહ એને એને કરવો હોય તોય ના થાય, એ ક્યાંથી કરવાનો? એની પાસે નથી સત્તા, એનું નથી ચલન, એને નથી પાંચ વ્યક્તિ પૂછતા, એનું નથી ઉપજવાનું એટલું, તો એ સર્પને સિંહ જેવો થવાનો છે ક્યાંથી? માટે એ ન થઈ શકે. પણ જેની કાંઈક ગણતરી થાય ને, ગણતરી ગણતરી જેની થતી શરૂ થઈ, એને સમજવાનું કે હવે મારે ધ્યાન આ બે જ વસ્તુનું રાખવાનું છે, કે મારે સિંહને સર્પ નથી થવાનું, મારે સિંહને સર્પ નથી થવાનું, આટલું જ એને ધ્યાન રાખવાનું, મારે ગાય થવાનું છે. દૂધની ગાય કેવી હોય? એકદમ રૂપાળીને એકદમ ડાહી ગાય કેવી હોય? એમ મારે ગાય થવાનું છે. મારે સ્વામિનારાયણની લાજ, મારે સ્વામિનારાયણની આ જોકને લજાવવાની નથી, લજાવવાની નથી. એક ગાયને એક ભરવાડન મોકલતી હોય. જૂનાગઢના જોરા ભગત ગાય લેવા ગયા, ભરવાડે ગાય દીધી, ભરવાડન સામે મળી, એ કે ભગત ક્યાં લઈ જાઉં છો? જૂનાગઢ મંદિરમાં લઈ જાઉં છું. અને ત્યારે ભરવાડન કે હાલો, પાછી ગાયને લઈને ઘરે લઈ ગયા. ઓલા ભગતને થયું કે હું આ બાઈ પાછી લઈ લેશે, શું ગાય નહીં આપે આટલી રૂડી રૂપાળી ગાય? અને ત્યારે ગાયને બાઈ ચાંદલા કરે છે, ચાંદલા કરીને કાનમાં કંઈક કહે છે. અને ત્યારે ભગતે પૂછ્યું કે બાઈ તે આ ગાયને કાનમાં શું કીધું? અને ત્યારે બાઈ કહે છે કે મેં એને એ કીધું કે તું અત્યાર સુધી અમારા ખીલે બંધાની છો, આ જ દિવસ સુધી તો ક્યારેક તે પગ ઊંચો કર્યો હોય, ક્યારેક પૂછડું ઊંચું કર્યું હોય, ક્યારેક તે કટ તેને ક્યારેક જમવાનું અહીંયા આગળ મળ્યું હોય ન મળ્યું હોય એમાં તું અકળાઈ ગઈ હો, પણ હવે તું છે ને જૂનાગઢ ગુણાદિતાનંદ સ્વામીના દરબારમાં જા છો, હવે તું રાધારમણ દેવની સેવામાં જા છો. માટે બેન, મારી દીકરી, આટલું ધ્યાન રાખજે. કદાચ તને જમવાનું ન મળ્યું હોય તો પણ આ સાધુઓ દોવા આવે ને તો તું એને દૂધ દેજે. ક્યારેય પગ ઊંચો ન કરતી, ક્યારેય આડોડાઈ ન કરતી, ક્યારેય મારકની ન થતી, ક્યારેય પૂછડું ઊંચી ન કરતી. નહીં તો તું જો ત્યાં આગળ હરખી રીતે નહીં રહે ને તો એ એમ કહેશે કે આ ભરવાડને ત્યાંથી અમે આ લાવ્યા, અમારી જોક લજાશે. એક ભરવાડનને પોતાની ગાય માટે આટલું બધું હોય. જ્યારે ભગતે આવીને ગુણાદિતાનંદ સ્વામીને કીધું, સ્વામી ભરવાડને તો પૂજા કરી નામ કર્યું, ત્યારે સ્વામીએ કીધું આ સ્વામિનારાયણની ઉજળી ગોદડી છે ને એમાં ડાઘ ન લગવા દેતા. એક ભરવાડનને જો એટલી કિંમત હોય કે મારી જોક ના લજાવતા તો આપણને પણ એમ હોવું જોઈએ, મારે સ્વામિનારાયણની જોક નથી લજાવી. એમ સિંહને સર્પ જેવા સ્વભાવવાળા જે હોય, જેની પાસે જાતા ભય લાગે, જેને કહેતા પણ ભય લાગે, જેના હિતની વાત કરતા પણ ભગવાનને અને ભગવાનના મોટા પુરુષને ભય લાગે ને બીક લાગે, ત્યારે ગુણાદિતાનંદ સ્વામી કે સમજવું મુમુક્ષુના કરમ ફૂટ્યા. જ્યારે ભગવાનના મોટા સાધુ ઓશિયાળા થાય, જ્યારે ભગવાનના મોટા પુરુષ એ ઓશિયાળા થાય, જ્યારે ભગવાનનું કાર્ય કરવા આવેલા મુક્ત પુરુષો આ પૃથ્વી પર જે કોઈ જીવાત્માઓથી ઓશિયાળા થાય, ત્યારે જીવાત્માએ 100% પોતાની ડાયરીની અંદર ડાપનથી નોંધવું હોય તો ડાપનથી, મૂર્ખામીથી નોંધવું હોય તો મૂર્ખામીથી, બુદ્ધિથી નોંધવું હોય તો બુદ્ધિથી એક જ વસ્તુ, મારા કરમ ફૂટ્યા. જેના ભાગ ફૂટ્યા હોય એ જ મોટાને ઓશિયાળા કરી શકે. અને મોટા ઓશિયાળા ત્યારે જ થાય છે જ્યારે સિંહને સર્પ જેવા સ્વભાવ થઈ જાય. ગરીબની તો કોઈ કિંમત જ નહીં. ગરીબ સ્વભાવવાળો ભગવાનનો કોઈ સંત ભક્ત હોય એની તો કોઈ કિંમત જ નહીં. એવા વર્તન થઈ જાય, મારું થાય, તમારું થાય, જેનું થાય એનું, એ તો ડૂબ્યો જ સમજવું, એના કરમ ફૂટ્યા જ સમજવા. ભગવાનના સંત અને ભગવાનના ભક્ત રબર જેવા સ્મૂથ હોય, રબર જેવા સ્મૂથ, લોઢા છાપના હોય. ભગવાનના સંત અને ભક્ત વટવાળાના હોય, કેફવાળા ચોક્કસ હોય, વટવાળાના હોય. ભગવાનને ભગવાનના સંત માની ના હોય, માની ના હોય, ગૌરવશાળી ચોક્કસ હોય, માની ના હોય, અક્કડ ના હોય. ભગવાનને ભગવાનના સંત અડગ હોય, અક્કડ ના હોય, અડગ હોય. પોતાનું જે, પોતાની જે સાધુતા છે, પોતાનું જે ભક્તપણું છે એમાં અડગ ચોક્કસ હોય, પણ અક્કડ ના હોય. આ વાતને જે મુમુક્ષુ જેટલી યાદ રાખીને ચાલે એ સાચો સંત કે ભક્ત થઈ શકે છે. અતિ અખટર નર નરસા ગણારે તેને કેવું પડે તમે સંત સાચા.
નિષ્કુળન સ્વામી કે અતિ અખ્તર, અખ્તર એટલે આડોડાઈ વાળો હોય, દોરડાયો હોય, અને આડોડાઈ વાળો હોય કોઈ નરસામાં નરસો હોય, પણ એને કહેવું પડે, કેવું તેને કહેવું પડે તમે સંત સાચા. દુર્વાસા ઋષિ આવે તો શું કહેવું પડે એમને, કહેવાય તમે બહુ ક્રોધવાળા છો? ઓહો, દુર્વાસા ઋષિને કે તમે તમે એટલે કેવડા મોટા, તમે તો ભલ ભલા ને સીધા કરી દો, તમે આવો ને એટલે બધાય સીધા થઈ જાય, આમ જ કહેવું પડે. એમ ના કહેવાય કે બહુ ગરમ છો મગજના, સાધુને આવો સ્વભાવ ના શોભે, એમ દુર્વાસા ઋષિને ના કહેવાય, નહીં તો ઉપરથી સાપ ફટકાર દે. એમ જ કહેવું પડે, તમારા જેવા ઋષિ જો પૃથ્વી પર ના હોય તો આ દુનિયામાં કેટલા આડોડાઈ વાળા થઈ જાય. માટે આપ પધાર્યા એટલે અમને બહુ આનંદ થયો. એમ એવાને હાચા ના હોય તો એ હાચાનું હાચાનો સિમ્બોલ મારવો પડે, એવા આડોડાઈ વાળા હોય પાછા પૂછે હું ખોટો છું? ના ના, તમે હાચા છો. હે, હા એવું કે તું ખોટો છું? ના ના, તમે હાચા છો, તમે બહુ હાચા છો, એમ જ કહેવું પડે. કારણ કે સર્પને સિંહ જેવા હોય, કહો હું કંઈ ખોટું કહું છું? મને આ નથી આવડતું, મને આ નથી ખબર પડતી. ના ના, તમને બધી ખબર પડે છે, એમ જ કહેવું પડે. અંતરમાં એમ ખબર પડતી હોય કે મૂરખ છે તોય કહેવું પડે, ના ના તમને બધી જ ખબર પડે છે. અને હું કેવો લાગું છું? હું હારો નથી? ના ના, તમે હારા જ છો ને. કોણ કહે તમે ખરાબ છો? કોણે કીધું તમને? તમે બહુ હારા, બહુ હારા. અંતરમાં જાણી રાખ્યું કે આ સિંહ છે ને સર્પ છે, યાર આને હારો નહીં કહો તો ડંખ મારશે, એના કરતાં ભલે એના રસ્તે હાલ્યો જતો. ઘણીક વખત વ્યક્તિ પોતાની મૂર્ખામી કરતો હોય છે પણ વ્યક્તિને એવું લાગે છે કે હું હોશિયાર છું. ઘણીક વખત ઘણીક વ્યક્તિઓ અને ઘણીક વખત આપણે પણ વ્યાસ ભગવાને 100 મૂર્ખ ગણ્યા છે ને એમાંના એક મૂર્ખ બનેલા હોઈએ, મૂર્ખ શતક લખ્યું છે ને એના એક મૂર્ખ હોઈએ, પણ છતાં પણ જીવ પોતાની જાતને હોશિયાર સમજે છે, બુદ્ધિવાળો સમજે છે, ચાલાક સમજે છે. મારી કોઈને ખબર ના પડે, મને બધાની ખબર પડે, આવી સમજણ, આ પ્રકારની તુચ્છ પ્રકારની વિચારધારા ભગવાનના સંત અને ભક્ત પાસે ન હોય, જેને સાચા થવું છે ને, સાચા થવું છે ને, જિંદગી પાર કરવી છે ને, જિંદગી પસાર કરવી છે ને, શ્વાસ પૂરા કરવા છે, એના માટેની વાત જ નથી આ. આ તો જેને ખરેખર સાચા સંત થવું છે, ખરેખર સાચા ભક્ત થવું છે, એની માટે જ આ વાત છે. અતિ અપાર નર નરસા ગના, તેને કહેવું પડે તમે સંત સાચા. જીવનમાં આપણે એટલા બધા ફૂફાડાવાળા તો ના થઈએ, જીવનમાં આપણે એટલા બધા અક્કડ અને એટલા બધા મનનું ધાર્યું કરવાવાળા ના થઈએ કે આપણા આજુબાજુના સમાજને આપણી થતી ભૂલોને ઢાંકીને એમ જ કહેવું પડે કે તમે સાચા છો. આટલી ભૂલ કોઈ વ્યક્તિએ ક્યારેય ના કરવી જોઈએ. આપણી આજુબાજુમાં રાત દિવસ આપણા સ્વભાવને જોવાવાળાને આપણને એમ જ કહેવું પડે કે તમે સાચા છો, તમે બહુ મોટા છો, એવું જ કહેવું પડે. આપણે હાવ ખોટા હોઈએ તોય એવું કહેવું પડે, એવા કાચના થાંભળા ના થઈએ. આપણને કોઈક આપણા હિતની વાત કહી શકે, કોઈક આપણા સ્વભાવને કોઈ બતાવી શકે, કોઈક આપણી આગળ આવીને આપણી સ્વભાવરૂપી ભૂલોને રજૂ કરી શકે. એટલા ભગવાનના જેને સાચા સંત ભક્ત થવું હોય ને એને એટલા કોમળ રહેવું પડે, એટલા કોમળ રહેવું પડે. કડક લાકડા છાપ થઈને ફરતો હોય બધાને કહેવું પડે બહુ બરાબર છે. કેમ? કારણ કે એને ખબર છે કે આને નહીં કહીએ ને તો આ તો કોબરા કરતાં ખતરનાક છે. અંતરમાં કાંઈ નહીં, ઉપરથી એક વસ્તુ યાદ રાખવી, કોઈ પણ ઉપરથી કોઈ વ્યક્તિ જ્યારે આપણી સાથે સારી રીતે વર્તે છે ને સારી રીતે કરે છે અને આપણા ભયથી કોઈ કરે છે એમાં કોઈ માલ જ નથી. સત્સંગ છે ને આત્મીયતાને હૃદય ઉપર રાજ કરવાનું. હૃદય ઉપર આપણે ક્યાંક કોઈકના હૃદયને જીતવું એ અઘરું છે, વ્યક્તિને જીતવો સહેલો છે પણ કોઈના હૃદયને જીતવું બહુ અઘરું છે. વ્યક્તિને તો ભયથી જીતી શકાય, વ્યક્તિને તો દબાવીને પણ જીતી શકાય, વ્યક્તિને તો કોઈ પ્રકારનું ટોર્ચરિંગ કરીને પણ જીતી લે. જેના હાથમાં સત્તા હોય એ તો બીજાને ટોર્ચરિંગ કરીને જીતી લે.
જે થોડો આગેવાન હોય બીજાને દબાવીને જીતી શકે છે, પણ હૃદય નથી જીતી શકાતો. હૃદયને જીતવા માટે દયાને ક્ષમાના હજારો ઘણા હૃદયની અંદર ધોધ વહેતા હોય ને ત્યારે કોઈના હૃદય જીતાય છે. હૃદય જીતવું બહુ અઘરું છે. કોઈ વ્યક્તિના હૃદય ઉપર રાજ કરવું ને એ બહુ અઘરું છે. વ્યક્તિ પર રાજ તો કરેલા પૃથ્વી પર કેટલાય પૃથ્વીપતિઓ ધૂળ થઈ ગયા ને રાખ થઈ ગયા, સમજ્યા ને? એ બહુ દિવસ કામ ના કરે, બહુ દિવસના કામ કરે. ભયથી કોઈક દબાયો હોય, ભયથી કોઈક આપણને કહે ઓહો તમે તો, એ બહુ દિવસ કામ ના કરે. એ તો એક દિવસ સ્પ્રિંગ છટકી જ જવાની, છટકી જ જવાની. પણ હૃદયથી જે થાય, અને ક્યારે થાય, આપણા વર્તન, આપણા જીવન, આપણી વાણી, આપણું આંતરિક બાહ્ય બંને જીવન એના દ્વારા થાય. આપણે બોલીએ કાંઈક, વર્તીએ કાંઈક, કરીએ કાંઈક, બતાવીએ કાંઈક, કોઈ દિવસ એમાં, કોઈ દિવસ ગમે એટલું આપણે, ગમે એટલા બુદ્ધિશાળી આ દુનિયામાં ગણાતા હોઈએ, તોય પણ ભગવાનના સંતો ભક્તોના હૃદયમાં, વિચક્ષણ એવા ભગવાનના સંતો ભક્તો, ભગવાનના મોટા પુરુષો જે અખંડ ભગવાનને ધારેલા છે, હૃદયમાં સમજી રાખતા હોય. કે ના કે, મારા કે મોહબત છે એટલે જાજુ કહેવાય નહીં, પણ અંતરમાં તો જાણી રાખીએ છીએ, અંતરમાં જાણી રાખે, પણ મોહબત છે એટલે કહેવાય નહીં, ના કે. કહો અલૈયા ખાચરને શું કહેવું પડ્યું? અલૈયા ખાચરને જ્યારે મુક્તાનંદ સ્વામીએ કીધું કે આ સભામાં મોટા કોણ, તો સ્વામીએ બધાના નામ દીધા ને અલૈયા ખાચરનું નામ ના દીધું. અલૈયા ખાચરે તલવાર કાઢી, ત્યારે શ્રીજી મહારાજે શું કીધું? અરે બાપુ બાપુ, બેહો બેહો, તમે જ મોટા છો, આ તો મુક્તાનંદની ઉંમર થઈ ને એટલે ખબર ના પડે, તમે તો નૈષ્ટિક બ્રહ્મચારી કહેવાઓ ને, તમે તો સ્ત્રીનો ત્યાગ રાખ્યો છે ને, તમારા જેવા મોટા કોણ હોય ને, 18 તો સાધુ કર્યા છે ને, તમે જ મોર ગણાવ, સૌથી પહેલા ગણાવ. હવે ખરેખર શ્રીજી મહારાજના હૃદયમાં એવું હતું કે અલૈયો ખાચર પહેલો એમ નહોતું? મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજના હૃદયના અભિપ્રાય પ્રમાણે જ જવાબ દીધા હતા, પણ તોય શ્રીજી મહારાજને કેવું પડ્યું કે તમે પહેલા, તો અલૈયા ખાચર ફૂલાઈને ફૂગો થઈ ગયા કે હા બરાબર બરાબર, હવે બરાબર. અરે ભાઈ, તું સર્પને સિંહ જેવો છો ને એટલે તને પહેલો કેવો પડ્યો, તું નથી પહેલો, છેલ્લેથી પહેલો છો, છેલ્લેથી પહેલામાં નથી આ લેવો, આ લાઈનમાં લખાય એવો જ નથી, બહાર કાઢવો પડે એવો છે, પણ તોય દયા કરીને હંગરવો પડ્યો છે, એ છેલ્લેથી પહેલો, બાકી પહેલેથી પહેલો તું નથી આ લેવો. એમ આપણા સ્વભાવથી કોઈને આપણને સાચા કહેવા પડે, આપણા સ્વભાવો એટલા એવા એવા નિષ્ઠુર હોય, એવા હોય આપણા સ્વભાવો, કડક લોઢા છાપને, એના કારણે આપણને કોઈને કહેવું પડે તમે બરાબર, એ તો બિલકુલ જીવનની અંદર ખોટ ખાવાનો ધંધો છે. ના કોઈનો રાજીપો મળે, ના કોઈ આપણી સાથે જતે દિવસે આપણી સાથે કોઈ ઊભો રહેવાવાળો વ્યક્તિ ના હોય. સમાજમાં શું થાય છે, ઘણા એવા વટીલા હોય, અહીં કોઈકને લાવ્યા હોય, પછી અહીં એને થોડી મદદ કરવી હોય, પછી શું કરે, એને દબાવવા માટે મહેનત કરે, સમજ્યા ને? હવે દબાવવા મહેનત કરે તો ઓલો દબાય, કદાચ શરૂઆત હોય એટલે દબાય, પછી 5-10 વર્ષ પછી પોતે સુખી થાય, અને પછી ઓલો દબાવવા મહેનત કરે ને તો પેલા શું કરે, એને છોડી દે. પછી આ આ કયા દુઃખને રડે ખબર છે? મેં અત્યાર સુધી કેટલું કર્યું હતું, પણ તે કેટલું કર્યું હતું એની પાછળ પાછો તું કેટલો દબડાવતો હતો એને, એની પાછળ તું એની ઉપર વટ પાડીને એને દબાવીને એને પોતાના અંડરમાં રાખવા કેટલી મહેનત કરતો હતો. તે એના હૃદયને જો જીત્યું હોત તો વાંધો નહોતો, જ્યારે પહેલાં સહાય કરી ત્યારે તે એના હૃદયને જીત્યું, પણ સહાય કરીને તારો આશય જુદો હતો કે એને દબાવો, રોજ ગુલામ કરીને રાખો, તો કેટલા દિવસ રહે? દેશમાંથી બોલાવ્યા કે ભાઈ આવજો, અહીંયા આગળ અમારો આવો ધંધો છે, બિઝનેસ છે, તમને બેહાડી દેશું. ધંધા બિઝનેસ પર બોલાવવા બેસાડ્યા, પછી તમે જ્યારે વાત કરી ત્યારે કીધું 8 કલાક કામ કરવાનું, આટલું આટલું કરવાનું છે, બધું એને સમજાવી દીધું હોય, કદાચ એની મેન્ટાલિટી ત્યાં કરતાં અહીં જુદી હોય, તો પણ તમે એને સાનુકૂળ થવા પ્રયત્ન કર્યો, બહુ સાચ્યું, બહુ સાચ્યું, અને બધી રીતે સાચ્યું, પણ પછી તમને એમ થઈ ગયું કે હવે તને દબાવીને જ રાખવો પડે, અને પછી તમે દબાવવા જાઓ તો ઓલો ત્યાંથી છોડીને જતો રહે ને બીજે જાય, તો પાછા આપણે એ દુઃખને રડીએ કે મેં બોલાવ્યા ને મેં આમ કર્યું ને આટલું કર્યું ને આમ કર્યું હતું ને આ કર્યું હતું તોય જતો રહ્યો, પણ આપણી કંઈક ભૂલ તો હશે ને, આપણે કંઈ એટલા બધા તો રૂડા રૂપાળા નથી ને, આપણે પોતાની અંતરદૃષ્ટિ કરીને ખોડવું પડે ને કે મારામાં વટ હતો, મારામાં પાવર હતો, મારે એને દબાવવાની પદ્ધતિ હતી, તો જતો રહ્યો હશે, જતો રહ્યો, હવે બીજો ગોતો, તો કે મેં એના માટે આટલું કર્યું. ભાઈ એને તમારા માટે કોઈ જન્મમાં કર્યું હશે, તમે એને સામે કરી દીધું, એને કોઈ જન્મમાં તમારા માટે કર્યું હતું,
તમે એના માટે કરી દીધું, ભૂલી જાઓ, કામ કરો હવે આગળ. પણ એ દુઃખને રડ્યા ના કરશો આખી જિંદગી. કંઈક આપણા સ્વભાવને પણ જોતા શીખો. આ સમાજમાં આવું બહુ થતું હોય છે, બહુ થતું હોય છે. કરે ઉપકાર, પણ ઉપકાર કર્યા પછી શું કરે? એને દબાવે. ભગવાનના સાચા સંત અને ભક્ત ઉપકાર કર્યા પછી પણ બે હાથ જોડે છે. ભાઈ ભાઈ હજુ સમજી જા તું, હા સમજી જા, સમજી જા, હજુ સમજી જા. ખરેખર તું હેરાન થઈ જઈશ, હું તને સાચું કહું છું, બે હાથ જોડું છું. આમ કરે આ સાચો સંત ને ભક્ત છે. ઉપકાર કર્યા પછી પણ હજારો વખત ને હજારો વર્ષ સુધી ઉપકાર કર્યો હોય તો પણ પોતાના વટ ઉપર ના જાય અને કેવળ કે ભાઈ સુધરી જા, હજુ તને તક છે, હજુ તને તક છે, તું બીજે જઈશ હેરાન થઈશ, એ જ સમજૂતી આપે એ સાચો, એ સાચો છે. બોલાવ્યા, અહીં લાવ્યા, ઓલો આડોડાઈ વાળો છે એને સમજાવે છે ભાઈ તારો આડોડાઈ વાળો સ્વભાવ સુધારી દે, નહીં તો તું કોઈ પણ જગ્યાએ કામ કરવા જઈશ હેરાન થઈશ. હજુ તને સમજાવું છું, એક વર્ષ, બે વર્ષ, ત્રણ વર્ષ તક આપે છતાં પણ ના સુધરે, પછી એને કદાચ છૂટો કરે. પણ એ તો વ્યવહારનો માર્ગ છે, એમાં કરવું પડે. આધ્યાત્મિક માર્ગ આખો નોખો છે. પણ હું વ્યવહારિક દ્રષ્ટાંત એટલા માટે આપું છું કે ત્યાં પણ સ્વભાવ ન્યા ટળશે તો આધ્યાત્મિકમાં ટળવાનો વિચાર આવશે, નહીં તો ન્યા નહીં ટળ્યો હોય તો અહીં ક્યાંથી આવવાનું. અને એને પછી ત્યાંથી બે હાથ જોડીને સમજાવે, છેવટે ના થાય તો છૂટો કરે, પછી ઓલો જઈને પસ્તાય કે ઓલા હારા હતા, મને સમજાવતા હતા પણ હું સમજ્યો નહીં, હું સમજ્યો નહીં. એ ગરીબ જ છે, આપણા બહાર છે, આ દેશમાં નથી, બીજે છે. તે એટલો એનો સ્વભાવ સર્પ જેવો છે, કોઈને પણ ડંખ મારી લે. તે એક વખત ડંખ મારવા બેઠો ને તે ઠેક ગુરુજી સુધી પૂગી ગયો ડંખ મારતા મારતા. એટલે પછી મને ખબર પડી, એટલે મારે તો જેની સાથે બહુ જ નજીકનો હોઉં ને એને હું બહુ વિચારું નહીં કે કાલ કહીશ, પરમ દિવસ કહીશ, દસ દિવસ પછી કહીશ. એને ફટફટ મેં મેસેજ 5-10 લખીને મોકલી દીધા. બહુ ભારે શબ્દોમાં લખીને મોકલ્યા કે એને ડોઝ જ એટલો ભારે પડે કે બે ભાન જ થઈ જાય શીશી હુંગીને તરત. એટલે જેવી શીશી હુંગી એવો બે ભાન થઈ ગયો, આકડો બાકડો થઈ ગયો, ફોન આવી ગયો તરત કે કેમ સ્વામીએ અચાનક આવો મેસેજ લખ્યો. પછી મેં એને કીધું, મેં કીધું સાંભળ, જ્યાં સુધી તું બીજા હરિભગત સુધી ડંખ મારતો હતો ને ત્યાં સુધી હજુ મને ખબર પડતી હતી, પણ મને એમ થયું કે નહીં વાંધો આવે, તને નભ્યો જઈશ, હજુ સુધરી જઈશ, કારણ કે હજુ તું સંત સુધી નહોતો પહોંચ્યો. પછી સંત સુધી પહોંચી ગયો અને આજે તું ગુરુજી સુધી પહોંચ્યો છે, કાલ મહારાજ સુધી પહોંચીશ તો ગળામાં કંઠી નહીં રહે. રિટર્ન થવું હોય તો રિટર્ન થઈ જા આ સ્વભાવને ટાળીને, નહીં તો આ દુનિયા ઘણી મોટી છે પણ આ કામ જો અહીં રહીને કરીશ ને તો બે કામ બગડશે, નહીં દુનિયાનું થાય ને નહીં અહીંનું થાય, એના કરતાં બેમાંથી એક કરવાનું નક્કી કર. મને એટલી ખાતરી હતી કે ક્યાંય છોડીને જાય એવો નથી, તો જ એને એવા શબ્દોમાં વાત કરાય. બીજાને તો કાચના ઠામડાની જેમ કહેવું પડે, જોજો તૂટી ના જાય, ધ્યાન રાખજો. પણ એ રડ્યો પછી, ફોનમાં બહુ રડ્યો એ ભગત. અને પછી એને કીધું કે મને કે સ્વામી, મારા આ સ્વભાવનો પ્રોબ્લેમ મારે મારા ઘરવાળા આરે છે, મારી જોબ ઉપર છે, મારા બોસે મને 3 વખત વોર્નિંગ આપીશ કે તને છૂટો કરી દઈશ. જોયું, એ સ્વભાવ એનો ત્યાં નથી સુધર્યો, નથી ઘરવાળા સાથે સુધર્યો, નથી એના મા બાપ સાથે સુધર્યો. એને બધું સ્વીકાર્યું, મારા આ બધા સ્વભાવ સ્વામી મને ખબર છે. આજે એ સ્વભાવ ક્યાં સુધી પહોંચી ગયો? ગુરુજી સુધી પહોંચી ગયો. ગુરુજી સુધી એકદમ એકદમ આમ પાસે રહીને સેવા કરવાવાળો ભગત, પણ સ્વભાવ બાજુ નજર નહોતી તો આવું થાય. માટે સિંહને સર્પીલા સ્વભાવને તો છોડી જ દેવા, એ તો ભગવાન સુધી પહોંચ્યા વિના રહે જ નહીં. વચનાવદમાં મહારાજ કહે છે બધું જ થાય, માટે એનાથી દૂર થઈ જવું. એ જેવી કેવી દેવી નંદવાના તની, રૂઠે ટૂઠે આપે સંતાપ સરખો, નિષ્કુળાનંદ કહે નવ થાય ઓર તો, જો પેલા વેલા એના પગ પરખો. નંદવાના એક બ્રાહ્મણની જાતિ છે, એની એક દેવી આવે છે, માતાજી આવે છે, કે એ માતાજી એવા છે જેવી કેવી દેવી નંદવાના તની, એટલે એ બ્રાહ્મણોની જે જાતિ છે એની જે દેવી, એ દેવી કેવી છે કે જો એ માતાજી ખીજાય તો ખસ થાય, ખસ નામનો રોગ આવે, ખબર ને, ખસ થાય. અને જો રાજી થાય તો દાદર થાય.
કેવી દેવી હશે બોલો, ખીજાય તો ખસ થાય અને રાજી થાય તો દાદર થાય. એટલે એમ કે છે, એ જેવી કેવી દેવી નંદવાના તની રૂઠે તૂઠે આપે સંતાપ સરખો, જો રાજી થાય તો દાદર કરે અને ખીજાય તો ખસ કરે. હવે એવી દેવીને રાજી કરીએ તોય પ્રોબ્લેમ, અને એવી દેવીને ખીજાડો એની નજીક જ ના જવાય, એને દૂરથી વંદન કરી લેવાય. નહીં રાજીપો જોતો ભાઈ તમારો, નથી તમારું ખીજાવાપણું જોતું. એમ આવા ક્ષમા વગરના જે, ક્ષમા વિનાના જે સાધુ ને હરિભગત હોય ને, અને આ સર્પ ને સિંહ જેવા સ્વભાવ વાળા હોય ને, એની નજીકે ના જવાય, અને એને એને બહુ નજીક જઈને રાજી ના કરે. રાજી કરીએ તો પાછા એ જે દી ના કુરાજી થાય તે દી તમને ડંખ મારી મારીને તોડી નાખે, અને એને રાજી કરવાય નામ થાય, અને એને કુરાજી કરવાય નામ થાય. એને તો આમ આવે વંદન કરી લેવાના કે આ સર્પ સિંહ ક્ષમા છે, વંદન કરલો. એમને એમ છે કે ભાઈ હું આમ છું એટલે મને આમ રાખવો જ પડે, હા ભાઈ તમને એમ રાખ્યા લો બસ. પણ અંતરની અંદર સમજે કે હજુ આને માર્ગ દેખાયો નથી, માર્ગ હજુ દેખાયો નથી કલ્યાણનો. હાચવી લે, હાચવવા પડે, હાચવવા પડે. આપણને કોઈ ભગવાનના સંતો ભક્તોને રોજ હાચવવા પડે, આપણને કોઈ સદગુરુને રોજ હાચવવા પડે. સમજવાનું, આપણે કલ્યાણની બાજી હજુ જોઈ જ નથી. જીતવાની તો વાત બાજુ પર છે, જોઈ જ નથી. જોઈ નથી જીતવાનો ક્યાંથી, સાચવવો પડે. અને જે સાચવતા હોય કે નહીં કે હું સાચવું છું, એવું ના કે હું સાચવું છું, એ તો સાચવતા જોઈએ, મનમાં સમજી રાખે કે આપણે સાચવીએ છીએ, નહીં તો આ હાલી કેમ જ નથી. નિષ્કુળ આનંદ કહે, નવ થાય ઓર તો જો પહેલા વહેલા એના પગ પરખો. પહેલેથી જ જો આવી નંદવાનાની દેવીને ઓળખી ગયા હો, એટલે આ પ્રકારના સ્વભાવવાળાને ઓળખી જઈએ ને, પછી એના પગલા પરથી ખબર પડી ગઈ, પહેલેથી જ ઓળખી ગયો, પાછળથી પસ્તાવવું પડે નહીં. પણ પહેલેથી ના ઓળખ્યા હોય આવાને, એટલે પસ્તાવવું પડે. માટે સ્વામી આમાં બે વિવેક કીધા. એક એ કે આપણે ક્ષમાવાળા સાચા ભગવાનના સંત ભક્ત થાવું, નંદવાનાની દેવી જેવા ના થાવું, અને બીજું કે એ પ્રકારના જે હોય એને બહુ રાજી કરવા ના પહોંચી જવું, અને એને બહુ કુરાજી ના કરવા, એની જોડે સીધે સીધો વ્યવહાર, કેમ સારું બસ બહુ હાલ્યા જાઓ, આમ હાલ્યા જવું અને ઓળખી રાખવું, અને એ સ્વભાવ આપણામાં ન આવે એનું અનુસંધાન રાખવું. આ સ્વામી આમાં બે પ્રકારની વાત આપણા કલ્યાણને અર્થે કરી હોય એવું આ પદ ઉપર સ્વામીના અભિપ્રાય, સ્વામીની જે રુચિ એ સ્વામીની કૃપાથી આપણને જણાઈ છે. પદ 15 અહીં પૂર્ણ થયું છે. ઘનશ્યામ મહારાજની જે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજની જય.